चेप्टर नंबर चार एनो छेल्लो प्रश्न एटले तमारू आ चेप्टर थियरी लेवलनू पूरु थई जाए। तो 37मो प्रश्न ध्यान आपो, छेल्लो प्रश्न आ चेप्टरनो। नियमित वर्तुळमय गति माटे केन्द्रगामी प्रवेगनू सूत्र लखो। आ समीकरण ने कोणीय वेग ओमेगा, आ जे संज्ञा छे ने એ આમ આ ડબલ્યુ કહેવાય, પણ એ ડબલ્યુને વાળીએ ને એટલે એ ઓમેગા બને, અને શું કહેવાય? ઓમેગા, પડી ખબર? તો કોણીય વેગ ઓમેગા અને આવૃત્તિ અહીંયા આપણે વીના સ્વરૂપમાં છે, પણ આપણે આવૃત્તિ જે છે ને એને એફ તરીકે જ લઈશું, કેમ કે વી એ વેગ ન લાગે લખતી વખતે, એટલે આપણે આવૃત્તિને કયા સ્વરૂપમાં લઈશું? એફ તરીકે જ લઈશું, આ ધ્યાન આપી લેજો। તો આવૃત્તિ એફ એના રૂપમાં મેળવો। તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કણ ડેલ્ટા ટી સમયગાળામાં પી થી પી ડેશ ઉપર પહોંચે છે। આ આકૃતિ નવી કોઈ આકૃતિ નથી, 36મા પ્રશ્નમાં આપણે જે આકૃતિ દોરી એવી જ નહીં, એની એ જ આ આકૃતિ છે। ટૂંકમાં 36મા પ્રશ્ન એની જે એ નંબરની આકૃતિ હતી ને પહેલી, એ બરાબર કે જેમાં બે ભાગ હતા એ વન અને એ ટુ, એની એ જ આ આકૃતિ છે। આકૃતિમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી, બધી તમને ખબર જ છે। તો આગળ વધીએ કે અહીંયા ડેલ્ટા ટી સમયગાળામાં કણ ક્યાંથી ક્યાં સુધી પહોંચે છે? તો પી થી પી ડેશ ઉપર પહોંચે છે, એટલે અહીંયા આપણે કહી શકાય કે પી થી પી ડેશ ઉપર આ રીતે અહીંયા પહોંચે છે। તો આ ખૂણો આપણને કેટલો મળ્યો? તો ખૂણો ડેલ્ટા થીટા તરીકે મળે, સમજો પડી, ક્લિયર આટલું। હવે આગળ, આ દરમિયાન કણ વર્તુળમાનના કેન્દ્ર સાથે ડેલ્ટા થીટા ખૂણો આતરે છે। ડેલ્ટા થીટાને કોણીય અંતર અથવા કોણીય સ્થાનાંતર કહે છે। ઝડપ માટેનું સામાન્ય સૂત્ર કયું? તો ઝડપ બરાબર અંતર, અથવા તો અદિશ હોય તો સ્થાનાંતર પણ કહી શકાય, એટલે સ્થાનાંતર અને ભાગ્યા સમયગાળો। તો અહીંયા કોણીય ઝડપ હોય તો કોણીય સ્થાનાંતર ભાગ્યા સમયગાળો, પડી ખબર? એટલે અહીંયા જુઓ, કોણીય ઝડપ બરાબર કોણીય સ્થાનાંતર ભાગ્યા તે માટેનો સમયગાળો। કોણીય ઝડપ રેખીય ઝડપ હોય તો વી વડે દર્શાવાય, અને કોણીય ઝડપ હોય ને તેને ઓમેગા વડે દર્શાવાય, એટલે ઓમેગા બરાબર કોણીય સ્થાનાંતર, એટલે ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટી, ક્લિયર આટલું। હવે ડેલ્ટા ટી સમયમાં કણે કાપેલું રેખીય અંતર ડેલ્ટા એસ છે, નાના સમયગાળા માટે પી પી ડેશ બરાબર ડેલ્ટા એસ લઈ શકાય। તો હવે જુઓ, અહીંથી આ પીથી શરૂ કરી અને પી ડેશ સુધી જાય ત્યારે એણે કાપેલું રેખીય અંતર કેટલું? તો ડેલ્ટા એસ, સ્થાનાંતર ગણીએ એટલે ડેલ્ટા આર, તો અહીંથી આમ ચાપ તરીકે ગણીએ બરાબર, અહીંથી અહીંયા સુધી આમ પહોંચે, એટલે અહીંયા પીથી પી ડેશ જે ડેલ્ટા એસ તરીકે છે, પણ સમયગાળો નાનો હોય એટલે માની લો કે આટલે સુધી હોય તો આ લગભગ કેવું રહેવાનું? સરખું જ, એટલે અહીંયા આપણે આવું કહી શકાય કે નાના સમયગાળા માટે પી પી ડેશ બરાબર ડેલ્ટા એસ લઈ શકાય। ઉપર કોણીય ઝડપની વાત હતી, હવે રેખીય ઝડપ એટલે રેખીય અંતર ભાગ્યા તે માટેનો સમયગાળો, રેખીય ઝડપ એટલે વી, રેખીય અંતર તરીકે અહીંયા કોણ છે? તો ડેલ્ટા એસ છે, જે આપણે આગળ અહીંયા તૈયાર કર્યું એમ, રેખીય અંતર ડેલ્ટા એસ અપોન ડેલ્ટા ટી। હવે આગલા ધોરણોમાં આવી ગયું એમ, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, તો ખૂણો અહીંયા ડેલ્ટા થીટા અને ચાપ એટલે પી પી ડેશ એટલે ડેલ્ટા એસ તરીકે કહેવાય ને, જો ઉપર જોઈ લો, આ પી પી ડેશ બરાબર ડેલ્ટા એસ અપોન ત્રિજ્યા એટલે આર, તો ડેલ્ટા એસ એને સૂત્રનો કરતા બનાવી એટલે ડેલ્ટા એસ બરાબર આર ડેલ્ટા થીટા, ક્લિયર? સમીકરણ નંબર બે, એમાં સમીકરણ ત્રણની કિંમત મૂકતા જોઈ લો, તો વી બરાબર કોણ છે? ડેલ્ટા એસ, અને ડેલ્ટા એસ બરાબર આર ડેલ્ટા થીટા એટલે આર ડેલ્ટા થીટા,
અને ડેલ્ટા ટી એમનું એમ જ, તો વી બરાબર આર, પણ ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટી બરાબર, તો ઉપર આપણે લીધું ને ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટી એટલે તો ઓમેગા કોણીય ઝડપ, તો એ પ્રમાણે આપણે કોણીય ઝડપ લખી, ખ્યાલાઈ ગયો? એટલે આ વી બરાબર આર ઓમેગા. જો કે આ જે સમીકરણ છે ને એ ચાક ગતિ સાતમું ચેપ્ટર એમાં આખી સાબિતી જુદી રીતે છે બરાબર, પણ એમાં ઉપયોગ વધારે થાય છે. કેમ કે ચાક ગતિ એટલે ભ્રમણ ગતિ એટલે ખૂણાવાળી ગતિ, એટલે એમાં આ કોણીયની વાત વધારે આવે છે સાતમા ચેપ્ટરમાં બરાબર. અહીંયા તો ખાલી આ થિયરી પૂરતી જ વાત છે. તો વી બરાબર આર ઓમેગા. હવે આગળના પ્રશ્નમાં આપણે કેન્દ્રગામી પ્રવેગ એનું સૂત્ર સાબિત કર્યું કે એસી બરાબર વી સ્ક્વેર અપોન આર. તો સમીકરણ નંબર 5 એમાં 4 કિંમત મૂકતા, આ ઊંધું છો થોડું, જો 4 5 કિંમત નહીં પણ 5 4 કિંમત આપણે મૂકીએ છીએ, યાદ રહ્યું ને? શું લખવાનું? સમીકરણ 5 4 કિંમત મૂકતા, તો એસી બરાબર વી સ્ક્વેર છે ને, એટલે વી સ્ક્વેર બરાબર આર ઓમેગા, પણ એનો સ્ક્વેર અપોન આર, તો આર ઓમેગા એનો સ્ક્વેર એટલે આર સ્ક્વેર ઓમેગા સ્ક્વેર અપોન આર, એક આર જતો રહ્યો, એટલે એસી બરાબર આર ઓમેગા સ્ક્વેર. આ પણ એક અગત્યનું સમીકરણ, ધ્યાન રાખી લેજો, યાદ કરી લેજો, ક્લિયર એટલું? હવે આગળ કેન્દ્રગામી પ્રવેગ એને પદાર્થના દળ વડે ગુણતા કેન્દ્રગામી બળ મળે છે બરાબર. સમજી શકાય? જો એસી બરાબર શું છે? તો વી સ્ક્વેર અપોન આર, આવું છે, ક્લિયર? આ કોણ આવ્યું? કેન્દ્રગામી પ્રવેગ. હવે બળ એના માટેનું આમ સામાન્ય સૂત્ર કહ્યું, એફ બરાબર એમ, જાણો ને ન્યૂટનના નિયમ અનુસાર. તો અહીંયા આપણે એફ તરીકે કેવું હોય તો અહીંયા શું કહી શકાય? એમ વડે ખાલી ગુણી કાઢીએ ને, એટલે આ એમ વડે ગુણીએ, એમ વડે ગુણીએ, એટલે આ આપણને શું મળી ગયું? કેન્દ્રગામી બળ તરીકે મળે, જે એફસી તરીકે આપણે કહી શકાય. તો જોઈ લો, એફ બરાબર એમ એ, એસીની વાત છે એટલે સીની વાત, તો એફસી બરાબર એમ, એસી બરાબર એમ વી સ્ક્વેર અપોન આર. આનો ઉપયોગ બહુ જ વધારે પડતો આપણે કરીશું 11મા ધોરણમાં અને 12મા ધોરણમાં પણ, એટલે ગમે એમ કરીને યાદ રાખી લેજો. કેન્દ્રગામી બળ એના માટેનું સૂત્ર, તો એફ બરાબર એમ વી સ્ક્વેર અપોન આર, ગમે એમ કરીને યાદ કરી લેજો, પડી ખબર? હવે આગળ, કણ એક ભ્રમણ દરમિયાન 2πr અંતર કાપે, એટલે પરિઘ જેટલું અંતર કાપે ને, દાખલા તરીકે અહીંથી એમ આખું આમ ભ્રમણ થાય એટલે 2πr આપણને મળે, તો 2πr એટલે કે પરિઘ જેટલું અંતર કાપે છે. આ ભ્રમણ દરમિયાન લાગતો સમય એ આવર્તકાળ જેટલો હોય, આખું એક ભ્રમણ થાય ને એટલે લાગતો સમય એને આવર્તકાળ કહેવાય, પડી ખબર? વચ્ચે વચ્ચેના જે સમય હોય ને એને આપણે સ્મોલ ટી કહેવાય, કોઈ પણ સમય, પણ જ્યારે અહીંથી દાખલા તરીકે શરૂ કરે ને આખું એક ભ્રમણ કરે ને એટલે લાગતો સમય એને આવર્તકાળ કહેવાય. એટલે રેખીય ઝડપ બરાબર રેખીય અંતર, રેખીય અંતર એટલે 2πr અપોન તે માટે લાગતો સમય એટલે ટી તરીકે મળે, પડી ખબર? તો હવે વી બરાબર 2πr અને આવૃત્તિ મેં હમણાં જ કહ્યું એમ, આવૃત્તિને આપણે એફ વડે દર્શાવીશું, આવૃત્તિ એફ બરાબર 1/t, આવર્તકાળનો વ્યસ્ત એટલે આવૃત્તિ. તો જો આ 2πr ઇન્ટુ 1/t થાય ને, પણ 1/t એટલે તો એફ, એટલે અહીંયા એફ તરીકે લઈશું. જો અહીંયા વી લાગે ને અહીંયા વી લાગે છે ને, એટલે વી આમ કેન્સલ કરવાની બહુ જ ઈચ્છાઓ થાય ને, એવી ઈચ્છાઓ ન થાય એના માટે અહીંયા વી એને બદલે આપણે કયા તરીકે લઈશું? એફ તરીકે લઈશું, એટલે બંને જુદા પડે બરાબર. એટલે આ વી તરીકે તમારે શું લેવાનું? એ જે આવૃત્તિ છે, પડી ખબર? કેન્દ્રગામી પ્રવેગ એસી બરાબર વી સ્ક્વેર અપોન આર, એમાં સમીકરણ નંબર 8 એટલે આ જે કિંમત છે ને એ કિંમત મૂકીએ, એટલે એસી બરાબર અહીંયા વી સ્ક્વેર છે, એટલે વી બરાબર તો શું છે? 2πr f, તો 2πr f એનો સ્ક્વેર અપોન આર બરાબર, અપોન આર, તો એસી બરાબર 4π² r² f² અપોન આર. આમાંથી એક આર કેન્સલ થઈ ગયો
એટલે એ સી બરાબર ફોર પાઈ સ્ક્વેર આર એફ સ્ક્વેર, ફરી ખબર? તો આ બધા સમીકરણો એને ધ્યાનમાં રાખજો, ઉપયોગ આપણે વારંવાર કરતા રહીશું, ફરી ખબર? ક્લિયર? એટલે સુધી તમારું આ ચોથું ચેપ્ટર હતું, અગત્યનું ચેપ્ટર, અગત્યની બધી થિયરીઓ, ઉપયોગ 11 અને 12 બંનેમાં આપણે કરવાના છે, એટલે તૈયાર કરી કાઢજો. ક્લિયર? ઓકે.